કેમ છો મિત્રો? મજામાં? સંસ્કૃતિ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સિવર વતી ઓનલાઈન એજ્યુકેશનમાં હું પ્રજ્ઞેશ કાવડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ અને ધોરણ 12 કોમર્સમાં મારા દ્વારા બે વિષય એટલે કે એકાઉન્ટ, કે જેને ગુજરાતીમાં આપણે કહેવા જઈએ તો નામાના મૂળ તત્વો, સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર હું ભણાવું છું. ધોરણ 12ના વિદ્યાર્થીઓને અગાઉના વિડીયો દરમિયાન આંકડાશાસ્ત્રમાં પ્રકરણ નંબર 1 સૂચકાંકમાં 1.3ના ઘણા બધા દાખલા આપણે ગણ્યા, ઉપરાંત ભાવ આપેલો હોય, કુલ ખર્ચ આપેલો હોય, પરંતુ જથ્થો ન આપેલો હોય તો આવા સમયે જથ્થો મેળવતા શીખ્યા. ત્યાર પછી કુલ ખર્ચ આપેલો હોય, જથ્થો આપેલો હોય પણ ભાવ ન આપેલો હોય તો એ વખતે ભાવ શોધતા શીખ્યા. હવે આજે આપણે આ પ્રકરણની ખૂબ જ અગત્યની રીત કે જે બોર્ડની પરીક્ષામાં 3 માર્કમાં પૂછાતી હોય છે એ પદ્ધતિ વિશે આપણે શીખવા જઈએ તો એ પદ્ધતિનું નામ છે ભારિત સરેરાશ નફાની ભારિત સરેરાશની પદ્ધતિ. આના આધારિત આપણને એકાઉન્ટ યાદ આવે કે એકાઉન્ટની અંદર પ્રકરણ નંબર 3 પાઘડી શીખી ગયા કે જેની અંદર ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આવે. આ કઈ પદ્ધતિ છે? ભારિત સરેરાશની પદ્ધતિ છે, અથવા રીત છે. એનું સૂત્ર કંઈક આવું બને છે, સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. તો સાહેબ આઈ એટલે શું? તો કે આઈ એટલે ઇન્ડેક્સ, ઇન્ડેક્સ એટલે સૂચકાંક. તો આપણને છે એ દાખલામાં આઈ ન આપેલું હોય તો સૂત્ર મેળવવાનું મૂકવાનું P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે આપણને ખ્યાલ છે કે P એટલે ભાવ, અને આપણને એ પણ શીખી ગયા કે 0 કે તો કયું વર્ષ યાદ રાખવાનું? આધાર વર્ષ યાદ રાખવાનું. તો આને કહેવાય P0. તો P1 તો સાહેબ P એટલે તો કે ભાવ, અને 1 એટલે ચાલુ વર્ષ, એટલે કે ચાલુ વર્ષના ભાવને કહેવાય P1 અને આધાર વર્ષના ભાવને કહેવાય P0. તો હવે એ આધારિત આપણે આઈ ઘણા દાખલામાં આપેલી હશે, ઘણા દાખલામાં નહીં આપેલું હોય તો આપણે P1/P0 આ સૂત્રની મદદથી આઈ મેળવશું. ત્યાર પછી W એટલે વેઇટ એટલે ભાર. ભાર છે એ દાખલામાં આપેલો હોય તો કોઈ મુશ્કેલી નથી, પણ જો ન આપેલો હોય તો P0 Q0 નો ગુણાકાર કરી અને આપણે ભાર મેળવીશું. અહીંયા આપણે તમારી સામે બે દાખલાની મેં રકમ મૂકેલી છે, 1.3 નો દાખલા નંબર 1 અને 1.2 નો, સોરી બંને દાખલા છે એ 1.3 ના છે. 1.3 નો દાખલા નંબર 1 અને 1.3 નો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 1 જોવા જઈએ તો આપણને અલગ અલગ છે એ 6 વસ્તુ આપેલી હતી, A B C D E F. ત્યાર પછીની કોલમથી હવે આપણે શીખવાનું શરૂઆત કરીએ. અહીંયા મને આપી દીધો ભાર, એટલે યાદ રાખજો ભાર એટલે મેં પહેલા કીધું કે હું કહેવાય ડબલ્યુ વેઇટ. ભાવ સાપેક્ષની ટકાવારી હંમેશા યાદ રાખજો કે જ્યારે ભાવ સાપેક્ષની ટકાવારી કહે ને એટલે આ યાદ રાખવાનું. અહીંયા સૂચકાંક ની ટકાવારી એવું પણ લખાય, સૂચકાંક પણ લખાય, અથવા તો ભાવ સાપેક્ષની ટકાવારી કે તો પણ હું યાદ રાખવાનું આઈ. હવે અહીંયા આપણને આઈ આપી દીધા છે, ડબલ્યુ આપી દીધા છે, અને મને એવું કીધું રકમમાં જ્યારે તમે વિડીયો ભણતા હો ત્યારે બાજુમાં મુખ્ય પાઠ્યપુસ્તક હંમેશા રાખો જેથી રકમની તમને પૂરતો ખ્યાલ આવે. તો અહીંયા ભારિત સરેરાશ નફાની રીતે, ભારિત સરેરાશની રીતે હું દાખલો ભણતો હો તો મારે સૂત્ર મૂકવું પડે સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. તો અહીંયા હું લખીશ ભારિત સરેરાશની રીતે સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. તો સાહેબ ડબલ્યુ સિગ્મા ડબલ્યુ કઈ રીતે મળે? તો સિગ્મા ડબલ્યુ એટલે ભાર અને સિગ્મા એટલે સરવાળો. આ ભારનો હું સરવાળો કરું ને તો મને જે મળે ને એ મારા માટે સિગ્મા ડબલ્યુ કહેવાશે. તો જો આપણે અહીંયા સરવાળો કરીએ 5 + 10 + 10 + 30 + 20 + 25 અને કુલ સરવાળો થયો 100. તો આ મારો જે કુલ સરવાળો ભારનો થયો એને કહીશું સિગ્મા ડબલ્યુ.
કોલમ બનાવી આપણે 290 ગુણ્યા 5 એટલે 1450 315 ગુણ્યા 10 એટલે 3150 280 ગુણ્યા 10 એટલે 2800 300 ગુણ્યા 30 3 તેરી 9 એટલે કે 9000 આવશે 315 ગુણ્યા 20 એટલે 6300 આવશે 320 ગુણ્યા 25 એટલે 8000 આવશે હવે આનો હું સરવાળો કરી નાખું એટલે મને સિગ્મા આઈ નું મૂલ્ય મળી જાય 1450 3150 2800 9000 6300 અને 8000 આનો સરવાળો કુલ સરવાળો થશે 30700 રૂપિયા આ જે મને મળ્યું એ મારા માટે થઈને સિગ્મા આઈ ડબલ્યુ એટલે કે 30700 અહીંયા મૂકી દઈશું સિગ્મા ડબલ્યુ એટલે 100 તો બંનેનો ભાગાકાર કરું તો જવાબ આવે 307 તો આ મારો ભારિત સરેરાશની રીતે સૂચકાંક એટલે કે આઈ મેળવ્યો હવે રકમમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે રકમમાં મને એવું કીધું કે ભારિત સરેરાશ ની પદ્ધતિથી સૂચકાંક મેળવો અને તેનું અર્થઘટન કરો હવે ખાસ યાદ રાખજો કે તમને જ્યારે ભારિત સરેરાશની પદ્ધતિ અર્થઘટન કરવાનું કે તો જે જવાબ આવ્યો છે એ 100 કરતા વધુ હોય હું બોલું એ સાંભળજો સૂચકાંકની અંદર કે કોઈ પણ સૂચકાંકના દાખલામાં તમને અર્થઘટન કરવાનું કે અને એ જવાબ 100 કરતા વધુ હોય તો વધારો થયો હશે અને 100 કરતા ઓછો હશે તો ઘટાડો થયો હશે અહીંયા તમે જો કે અહીંયા તો મને જવાબ કેટલો મળ્યો 307 તો 100 કરતા વધુ છે કે ઓછો છે તો કે સાહેબ વધુ છે કેટલો વધુ છે તો કે 207 જેટલો વધુ છે તો અહીંયા હું સ્પષ્ટલી લખી શકીશ કે આ પદ્ધતિ અનુસાર આ પદ્ધતિમાં ભારી સરેરાશમાં સરેરાશની રીતે સૂચકાંકમાં 207% વધારો થયો કહેવાશે તો આ પદ્ધતિથી આપણે દાખલા નંબર પહેલો ગણ્યો જે બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય છે હવે દાખલા નંબર બીજો હવે દાખલા નંબર બીજાની અંદર મને છે ખાસ જોજો કે વસ્તુ આપી ને પછી ભાર આપ્યો છે W પછી મને અહીંયા I નથી આપેલો જો અહીંયા ભાવ સાપેક્ષની ટકાવારી એટલે I કહેવાય સૂચકાંક એટલે પણ I કહેવાય પણ અહીંયા તો મને 2014 નો ભાવ અને 2015 નો ભાવ આપ્યો છે અને રકમ તમે વાંચો તો સ્પષ્ટલી કીધું કે ભારી સરેરાશની પદ્ધતિએ સૂચકાંક મેળવો તો હવે અહીંયા કેમ પૂછ્યું તો ખાસ સમજો સૌથી પહેલા તો ભાર આપી દીધો ને એટલે ભારનો સરવાળો કરી દેખીએ 17 15 22 16 12 18 અને કુલ સરવાળો થાય 100 એટલે સિગ્મા ડબલ્યુ મને મળી ગયો 100 હવે તો મારા સૂત્ર ભારી સરેરાશની રીતનું સૂત્ર શું બને સૂત્ર લખીએ ભારી સરેરાશની રીતે સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ સિગ્મા ડબલ્યુ મળી ગયો કેટલો મળી ગયો 100 હવે આઈ નથી આપેલો ડબલ્યુ આપેલો છે તો આઈ મેળવવા માટેનું સૂત્ર મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે આઈ એટલે સૂચકાંક સૂચકાંકનું સૂત્ર યાદ રાખવાનું P1 છેદમાં P0 ગુણ્યા 100 તો P1 આ ભાવ લાને હું કહીશ કે આ ભાવ આને હું કહીશ કે 2014 એ જૂનું વર્ષ છે જૂનું વર્ષ એટલે આધાર વર્ષ કહેવાય આધાર વર્ષના ભાવને કહેવાય P0 2015 એટલે નવું વર્ષ કહેવાય ચાલુ વર્ષ કહેવાય તો એના ભાવને કહેવાય P1 તો હવે P1 છેદમાં P0 ગુણ્યા 100 આપણે ભાગાકાર કરતા જઈએ અને ગણતરી કરતા જઈએ તો જા 24 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે આનો ભાગાકાર આવો આવશે 24 ગુણ્યા 30 ગુણ્યા 100 એટલે 80 આવશે ત્યાર પછી 1/1 કરતા જઈએ 24 ભાગ્યા 20 125 આવશે 48/40 × 100 એટલે 120 આવશે અને છેલ્લે 24/
24 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 150 આ મળી ગયો આઈ. ફરીવાર રિપીટ કરું છું, ડબલ્યુ ભાર આપેલો હતો, આઈ આપેલો નથી. આઈ એટલે સૂચકાંક, તો સૂચકાંક મેળવવાનું સૂત્ર યાદ રાખવાનું P1 છેદમાં P0 ગુણ્યા 100. અહીંયા જો મને 2 વર્ષના ભાવ આપ્યા હતા 14 અને 15, તો યાદ રાખવાનું 14 એ 18 વર્ષ છે, તો 18 વર્ષના ભાવને કીધું P0, 15 એ ચાલુ વર્ષ છે એના ભાવને કીધો P1, તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 કરી અને આખી ભાવ મેળવી. જો જોતા જશો 24 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 80, 24 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે 120. એ પદ્ધતિથી આઈ મેળવ્યો. અને હવે તો આપણી પાસે ડબલ્યુ તૈયાર છે, આઈ તૈયાર છે, તો બે નો હું કરી નાખીએ ગુણાકાર કરતા જઈએ તો મને કોલમ મળશે આઈ ડબલ્યુ. તો હવે આપણે આઈ ને ડબલ્યુ નો ગુણાકાર 80 ગુણ્યા 70 એટલે 1360, ત્યાર પછી 120 ગુણ્યા 15 એટલે 1800, 140 ગુણ્યા 22 3080. તો ખાસ જોજો આ I ની કોલમ નો ગુણાકાર W સાથે પણ બધી I ની આ જવાબ જે આવ્યો છે એનો ગુણાકાર કરશું. પછી 125 ગુણ્યા 16 એટલે 2000, 120 ગુણ્યા 12 એટલે 1440, અને 150 ગુણ્યા 18 એટલે 2700. આ કોલમ જે મળી એ IW ની મળી, એનો તમામનો સરવાળો કરતા જઈએ 1360 વત્તા 1800 વત્તા 3080 વત્તા 2000 વત્તા 1440 વત્તા 2700 અને કુલ સરવાળો આવે 12380. એ IW નો સરવાળો અહીંયા મૂકું 12380 ભાગ્યા સિગ્મા ડબલ્યુ એટલે કે 100 એટલે જવાબ આવે 130.80. હવે જો અહીંયા અર્થઘટન કરવાનું તમે રકમમાં વાંચો તો ખ્યાલ પડશે કે આમાં અર્થઘટન કરવાનું કીધું. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આપણને અર્થઘટન કરવાનું પણ કહે તો યાદ રાખવાનું 100 કરતા પ્લસ છે કે માઇનસ છે, તો કે સાહેબ પ્લસ છે. કેટલું વધારે છે આપણને ખબર પડી જશે, કેટલું વધારે છે 23.80. તો લખીશ કે સૂચકાંકમાં, સૂચકાંકમાં 23.80 ટકાનો વધારો થયો કહેવાશે. તો આ પદ્ધતિથી સ્વાધ્યાય 1.3 ની અંદર ભારે સરેરાશ નફાની રીતના બે દાખલા આપ્યા, તો એ બે દાખલા કમ્પ્લીટ કર્યા. દાખલા નંબર પહેલો, બીજો, પછી તમે જુઓ ચોપડીમાં તો દાખલા નંબર ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કે જે લાસ્ટ યર પાસે અને ફિશરની પદ્ધતિના છે અને એ આપણે અગાઉ વિડીયોની અંદર આપણે ભણી ગયેલા છીએ. અગાઉ આપણે સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર પહેલો અને બીજો કે બંને દાખલા ભારે સરેરાશ નફાની ભારે સરેરાશની રીત વાળા, એ દાખલા પછી 1.4 ની અંદર પણ બે દાખલા એવા આવ્યા છે જેમાં ભારી સરેરાશ રીતનો ઉપયોગ કરી અને આપણે સૂચકાંક મેળવવાનો છે. એમાં દાખલા નંબર બીજો અને દાખલા નંબર ચોથો આ બંને દાખલા છે એ ભારી સરેરાશની રીતે સૂચકાંક મેળવવાના છે. ખૂબ જ ઈઝી છે. આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે દાખલા નંબર ત્રીજા ની અંદર જોવા જઈએ તો ભારી સરેરાશની નફાની રીતે કીધું એટલે સૌથી પહેલા આપણે સૂત્ર મૂકી દઈએ કે ભારી સરેરાશ ની પદ્ધતિ સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. પણ તમે જુઓ અહીંયા તમને I આપેલો નથી, એક કે જગ્યાએ તમને સૂચકાંક દેખાતો નથી, W એટલે ભારે આપેલો નથી. તો સાહેબ હવે IW ના છેદમાં W કેમ મેળવશું? તો આપણે શીખી ગયા I મેળવવું હોય તો સૂત્ર યાદ રાખવાનું P1 છેદમાં P0 ગુણ્યા 100 અને W એટલે કે ભાર મેળવવો હોય તો P0 Q0 નો ગુણાકાર. તો સૌથી પહેલા આ બે વર્ષ આપ્યા 2010 અને 2014, તો આ બે વર્ષની અંદર જોવા જાવ તો જૂનું વર્ષ 2010 છે જેને હું આધાર વર્ષ કહીશ અને 2014 એ નવું વર્ષ છે. નવું વર્ષ એટલે મારા માટે ચાલુ વર્ષ કહેવાશે. તો સૌથી પહેલા આ તો જથ્થો થયો અહીંયા લખી નાખું, ક્યુ આ ભાવ થયો અહીંયા લખી નાખું,
નો હોય તો નીચે લાગે 1. હવે જો તમને આ એ મળી જશે અને ડબલ્યુ મળી જશે, કઈ રીતે? તો જ્ઞાન એ આ બરાબર p1 છેદમાં p0 નિયા 100. હવે આ આ મળી પછી વાળો શું ડબલ્યુ એટલે p0 q0 અને ત્યાર પછી આ અને ડબલ્યુ બંનેનો ગુણાકાર એટલે આ ડબલ્યુ બનશે. તો આપણે મેળવતા જઈએ p1 ભાગ્યા p0 નિયા 100. p1 એટલે 18, 18 ભાગ્યા 15 એટલે 120. તમને ગણતરી શીખવાડતો જાઉં, 18 ભાગ્યા 15 ગુણ્યા 100 એટલે 120 આવશે. ત્યાર પછી 40 ભાગ્યા 32 આ પદ્ધતિ લાગે, 40 ભાગ્યા 32 એને ગુણ્યા 100 125 ઉપર આવે 120, 14 ભાગ્યા 12 ગુણ્યા 100 14 ભાગ્યા 12 એને ગુણ્યા 100 એટલે જવાબ આવે 116.67. ત્યાર પછી 70 ભાગ્યા 50 એને ગુણ્યા 100 70 ભાગ્યા 50 એને ગુણ્યા 100 એટલે 140. આ મળી ગયો આઈ. હવે મેળવશું ડબલ્યુ. ડબલ્યુ એટલે અહીંયા શીખી ગયા, હું યાદ રાખવાનો p0 q0 નો ગુણાકાર. p0 આપ્યો છે, q0 આપ્યો છે, બંનેનો ગુણાકાર કરીએ 15 6 90 એટલે 900. 32 ગુણ્યા 40 એટલે 1280. 15 ગુણ્યા 12 180 અને 25 ગુણ્યા 50 1250. આ બંને મળી ગયું તો ડબલ્યુ નો કરી નાખીએ સરવાળો, 900 વત્તા 1280 વત્તા 180 વત્તા 1250 3610. આપણને ખ્યાલ છે કે ડબલ્યુ બરાબર હું ધાર્યું p0 q0 એ p0 અને q0 કલમનો ગુણાકાર કર્યો, ગુણાકારનો સરવાળો 3610 એટલે ડબલ્યુ નો સરવાળો મળી ગયો 3610 મળી ગયો એટલે છેદમાં હું મૂકી દઈશ 3610. હવે ભારે આપી દીધો, સૂચકાંક આપી દીધો,
ભાર એટલે w સૂચકાંક એટલે i i નો w નો ગુણાકાર કરતા જઈએ ઈ પહેલા સૂત્ર મૂકી દઈએ ભારી સરેરાશ નિરીતે સૂચકાંક બરાબર સિગ્મા i w ના છેદમાં સિગ્મા w w નો સરવાળો કરીએ 15 23 15 25 10 12 નો સરવાળો આવે 100 હવે w એટલે કે આ ભાર નો સરવાળો સૂચકાંક એટલે i i આપણને આપી દીધું અહીંયા બે વચ્ચે ગુણાકાર નો સંબંધ એટલે 2 નો કરીને એટલે ગુણાકાર 15 ગુણ્યા 220 3300 23 ગુણ્યા 225 5175 15 ગુણ્યા 190 2850 25 ગુણ્યા 215 5375 10 ગુણ્યા 198 એટલે 1980 અને 12 ગુણ્યા 220 એટલે 2640 આ કલમમાં આઈ એટલે કે સૂચકાંક અને ડબલ્યુ એટલે ભાર બંને પદનો ગુણાકાર આ કોલમમાં ભર્યો હવે એનો સરવાળો કરી નાખીએ 300 વત્તા 5175 વત્તા 2850 વત્તા 5375 વત્તા 1980 વત્તા 2640 એટલે 21320 આનો સરવાળો એ આઈ ડબલ્યુ ભાગ્યા ડબલ્યુ એટલે 100 એટલે જવાબ આવે 213.20 હવે ખાસ જોજો કે સૂચકાંક હોય આપણે ગુણ્યા અહીં આગળ કોઈ પણ સૂચકાંકમાં આઈ મેળવતા તો હંમેશા ગુણ્યા કેટલા કરતા 100 તો જો અહીંયા આગળ 213.20 આવ્યો એટલે 100 કરતા પ્લસ આવ્યો કે માઇનસ આવ્યો તો કે પ્લસ આવ્યો કેટલો પ્લસ આવ્યો તો કે 113.20 આની બાદ બાકી કરી નાખી 213.20 માંથી 100 બાદ કરો તો વધે કેટલો 113.20 અહીંયા નેક્સ્ટ મુદ્દો લખી નાખીશ કે ભારિત સરેરાશ ની પદ્ધતિ સૂચકાંક 113.20 ટકાનો ઘટાડો થયો કહેવાશે. અગાઉ આપણે કૌટુંબિક બજેટની રીત પદ્ધતિ અનુસાર સૂચકાંક શોધતા શીખ્યા. હવે એ જ સ્વાધ્યાય 1.4 ની ખૂબ જ અગત્યની પદ્ધતિ કુલ ખર્ચની રીત. આ કુલ ખર્ચની રીત આધારે જ્યારે દાખલા ગણતા હોય ત્યારે હંમેશા બે વસ્તુને ખાસ ધ્યાન રાખો કે એમાં બે સૂત્ર આવે છે. કુલ ખર્ચની રીતે જ્યારે સૂચકાંક મેળવવાનું કીધું હોય ત્યારે પહેલું કે જ્યારે આધાર વર્ષને મહત્વતા આપવામાં આવે એટલે કે આધાર વર્ષનો ભાવ અને જથ્થો બંને આપેલો હોય ત્યારે હંમેશા કુલ ખર્ચની રીતમાં લાસ્ટ યરનો સૂત્ર યાદ રાખવાનું. સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. એ જ કુલ ખર્ચની પદ્ધતિમાં જ્યારે ચાલુ વર્ષને મહત્વતા આપવામાં આવે ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો આ બંને આપવામાં આવેલો હોય ત્યારે આપણે પાસેને મહત્વતા આપશું એટલે કે પાસેનું સૂત્ર યાદ રાખવાનું P1Q1 છેદમાં P0Q1 એને ગુણ્યા 100. હવે આજે તમારી સામે મેં જે દાખલો તમારી સામે રજૂ કરેલો છે 1.4 નો દાખલા નંબર 3 ખૂબ મોસ્ટલી દાખલો છે. બીજી વસ્તુ કે આ દાખલામાં તમે રકમમાં ધ્યાન રાખો તેવું કીધું કે કુલ ખર્ચની રીતને આધારે સૂચકાંક મેળવો પણ જોવું પડે પહેલા કે અહીંયા આગળ જથ્થો અને ભાવ કયા વર્ષમાં આપ્યા છે. 2014 નો જથ્થો આપ્યો છે અને ભાવે આપ્યો છે જ્યારે 2015 નો માત્ર ભાવ આપેલો છે. તો અહીંયા તમે જો કયા વર્ષની બે વસ્તુ આપી છે તો કે 14. હવે 14 અને 15 તો 14 કયું વર્ષ કહેવાશે આધાર વર્ષ અને 15 કયું વર્ષ કહેવાશે ચાલુ વર્ષ. તો અહીંયા આગળ આધાર વર્ષને મહત્વતા અપાય છે. આધાર વર્ષને મહત્વતા અપાય તો નિયમ અનુસાર આપણે લાસ્ટ યરનું સૂત્ર મૂકવું પડે. તો લાસ્ટ યરનું સૂત્ર મળે સિગ્મા P1Q0 છેદમાં P0Q0 એને ગુણ્યા 100. પણ અહીંયા આગળ એમ કરતા દાખલો ગણી શકાય પણ અહીંયા આગળ ફેરફાર થશે.
અહીંયા એકમ આપ્યો, એકમ તમે જો તો પહેલો એકમ છે ક્વિન્ટલ, ક્વિન્ટલ એટલે કેટલા કિગ્રા થાય 100, અને આપણને ભાવ છે એ ક્વિન્ટલ માં આપ્યા છે, તો આપણે 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા એટલે એનો પેલા ભાવમાં ફરક ફેરફાર કરવો પડશે, જ્યાં જરૂર પડે ત્યાં જથ્થામાં પણ ફેરફાર કરવો પડશે, એટલે આ રકમ આધારે હું બાજુમાં અલગ અલગ 5 કોલમ બનાવું છું, ખાસ જોજો, સૌથી પહેલા જથ્થો 2014 જૂનું વર્ષ એટલે Q0, હવે જોતા જઈએ જથ્થામાં આપણે કઈ ફેરફાર થશે તો એ ફેરફાર કરીશું, ત્યાર પછી આપણને બીજી કોલમ કીધી છે 2014 નો ભાવ, ભાવ એટલે P અને 14 એટલે જૂનું વર્ષ એટલે P0, ત્યાર પછી 2015 નો ભાવ, ભાવ એટલે P અને 15 એટલે જૂનું વર્ષ એટલે A, અને આ આપણે કોલમ બની ગઈ. હવે ખાસ અહીંયા આગળ તમે જ્યારે આ બે કોલમ બનાવો છો ત્યારે હવે આપણે ગણતરી દેખાડવાની જરૂર છે નહીં, કારણ કે આપણે ક્વિન્ટલ કિગ્રાની આગળ સંખ્યા આપી હોય એ બધી ગણતરીવાળા દાખલા મેં તમને અગાઉના વિડીયોમાં ભણાવેલા છે, તો અહીંયા જોતા જઈએ અને ફેરફાર જે કંઈ પણ છે એ કરતા જઈએ. તો સૌથી પહેલા અહીંયા આપ્યો ક્વિન્ટલ, ક્વિન્ટલ એટલે 100 કિગ્રા, જથ્થો એમાં છે તો કે કિગ્રામાં જ છે, તો જથ્થામાં ફરક ન પડે, જથ્થો એમનો એમ બરાબર. હવે આપણે જોવા જઈએ તો ભાવ છે એ ક્વિન્ટલ નો છે, 1 ક્વિન્ટલ એટલે કેટલા કિગ્રા થાય તો કે 100 કિગ્રા થાય, તો આ ભાવ ક્વિન્ટલ નો છે, આપણે 1 કિગ્રા માં જોતો છે, તો ખ્યાલ છે કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા, તો ભાવને મારે કેટલા વડે ભાગવાનું, 100 વડે, તો 1200 ભાગ્યા 100 એટલે 12 અને 1700 ભાગ્યા 100 એટલે 17, આ મારો P0 અને P1. હવે બીજો મુદ્દો એ રહ્યો કે એકમની આગળ સંખ્યા આપેલી હોય, આ B વસ્તુમાં એકમ હતો કિગ્રા, એની આગળ સંખ્યા આપી 20, તો એકમની આગળ જ્યારે સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાને આપણે ભાવ વડે ઉકેલી નાખવાની, ભાંગી નાખવાની, પણ એ પહેલા જોવાનું કે એકમ કિગ્રામાં છે તો જથ્થો એમાં છે તો કે કિગ્રા, તો જથ્થામાં કોઈ ફરક પડે નહીં, તો ફરક ક્યાં પડે તો કે ભાવમાં પડે, કઈ રીતે પડે તો કે એકમ આપ્યો, એકમની આગળ સંખ્યા આપી, કેટલી સંખ્યા આપી તો કે 20, તો 340 ભાગ્યા 20 અને 380 ભાગ્યા 20, તો 340 ભાગ્યા 20 એટલે 70 અને 380 ભાગ્યા 20 એટલે 19, આનો ભાગાકાર બંને જવાબ કઈ રીતે આવ્યો તો કે આ બંનેનો ભાગાકાર કોની સાથે થયો તો કે 20 સાથે થયો. હવે વસ્તુ સી, એમાં એકમ આપ્યો છે 10 લિટર, તો જો આ 10 લિટર આઇટમ આપણને આપ્યો છે પણ લિટરની આગળ સંખ્યા આપી, કેટલી સંખ્યા આપી તો કે 10, તો આપણે શીખી ગયા કે એકમની આગળ સંખ્યા આપેલી હોય તો ફરજિયાત ભાવને સંખ્યા વડે ભાંગી નાખવાનું, એટલે કે 30 ને મારે કેટલા વડે ભાંગવા પડશે 10 અને 40 ને કેટલા વડે ભાંગવા પડશે 10. હવે જુઓ ખાસ કે આ લિટરમાં છે અને આ જથ્થો એમાં છે લિટરમાં, તો બે સરખું હતું, તો ઓકે જથ્થો એમ તો એમ આ અહીંયા 30 ભાગ્યા 10 એટલે 3 અને 40 ભાગ્યા 10 એટલે 4 મિલી. હવે ડઝન, ડઝન એટલે 1 ડઝન બરાબર 12 મણ, જો જથ્થો રંગમાં છે તો જથ્થામાં કોઈ ફરક પડે નહીં, પણ જો ભાવ છે એનો ભાવ હશે તો કે ડઝન નો ભાવ હશે, અને આપણે લાસ્ટ યર પાસે ફિક્શન માં શીખી ગયા કે ડઝન આપેલો હોય તો ફરજિયાત ભાવને આપણે કેટલા વડે ભાંગતા તો કે 12 વડે ભાંગતા, તો 15 ભાગ્યા 12 એટલે 1.25 અને 24 ભાગ્યા 12 એટલે 2. હવે આગળ મીટર, આ મીટરની આગળ સંખ્યા આપેલી નથી, જો સંખ્યા આપેલી હોત તો ભાવને એ સંખ્યા વડે ભાંગત, પણ કાંઈ નથી આપેલી એટલે ભાવ એમનો એ 12 અને 100, આ જથ્થો એમાં છે તો કે મીટરમાં, આ જથ્થો એમાં છે તો કે મીટરમાં, તો જથ્થો એમનો એમ. તો ફરી વાર રિપીટ કરું છું, ધ્યાન રાખજો, ક્વિન્ટલ ફરજિયાત ભાવને 100 વડે ભાંગ્યા, 1200 અને 1700 અને 600 વડે ભાંગ્યા એટલે 12 અને 17 જથ્થો એમનો એમ. કિગ્રાની આગળ સંખ્યા આપી, કેટલી સંખ્યા આપી 20, તો બે ભાવને 20-20 વડે ભાંગી લઈને જથ્થો કિગ્રામાં જ છે. લિટરની આગળ સંખ્યા આપી, કેટલી સંખ્યા આપી 10, તો બે સંખ્યાને 10-10 વડે ભાંગી નાખી. ડઝન, ડઝન એટલે કેટલા નામ થાય 12, તો બે સંખ્યાને 12-12 વડે ભાંગી નાખી, મીટરમાં કોઈ ફરક પડ્યો નહીં. હવે આપણી નેક્સ્ટ કોલમ આપણે અહીંયા આગળ જોવા જઈએ તો 2014 એટલે કે આધાર વર્ષનો ભાવે આપ્યો છે અને આધાર વર્ષનો જથ્થો આપ્યો છે, એટલે અહીંયા આગળ જોવા જઈએ તો એક પહેલી કોલમ બને આપણા માટે P1 Q0 એટલે કે આ P1 નો ગુણાકાર Q0
31.51% નો વધારો કર્યો